નમસ્તે બાળકો ધોરણ ત્રણ વિષય પર્યાવરણ બાળકો ગયા વિડીયોથી આપણે પાઠ નંબર સોળ ભણી રહ્યા છે પાઠ નંબર સોળનું નામ છે મારું ઘર આપણે ઘરના વિવિધ પ્રકારો વિશે આપણે ભણી ગયા તેમજ શાળાની અંદર દરરોજ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું તો એક સવારે બધા વિદ્યાર્થીઓ ભેગા થયા અને પોતપોતાનો પરિચય આપવાનો હતો તેમાં આપણે ભૂપેને જે પરિચય પોતાનો પરિચય આપ્યો તે વિશે આપણે ભણ્યા હતા હવે આપણે ચમેલીના ચમેલા ચમેલીનો પરિચય આપણે જાણીએ કે તે પોતાના પરિચયમાં શું જણાવે છે હવે ચમેલીનો વારો આવ્યો તેણીએ કહ્યું કે હું મનાલીથી આવું છું આ પર્વતીય પ્રદેશ છે અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે અને બરફ પણ પડે છે શું કહે છે ચમેલી કે હું મનાલીથી આવું છું આ પર્વતીય પ્રદેશ છે એટલે ત્યાં ઊંચા ઊંચા પર્વતો જોવા મળે છે તેમજ ત્યાં ખૂબ વરસાદ અને ઠંડી ખૂબ જ વરસાદ અને બરફ પણ પડે છે જ્યારે ખૂબ ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે એટલે શું કહે છે ચમેલી કે જ્યારે ખૂબ ઠંડી હોય ત્યારે અમને સૂરજના તડકામાં બેસવું ખૂબ જ ગમે છે અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનાવેલા હોય છે કેવા બનાવેલા હોય છે તેમના ઘરો પથ્થર અને લાકડાના બનાવેલા હોય છે હવે આપણને ચમેલી વિશે થોડું જોયું હવે તેના પ્રશ્નો પણ આપણને પૂછી લીધા છે કે ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે તો આપણે હમણાં આગળ જોયું કે ચમેલીનું ઘર મનાલીમાં મનાલીમાં છે જે પર્વતીય પ્રદેશ છે ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે તો ચમેલીના રેટાનો પ્રદેશ મનાલી ચમેલીના રહેટાનો પ્રદેશ મનાલી છે બરાબર અને ભૂપેન અસમમાં રહે છે બંનેના રહેવાના વિસ્તારમાં પુષ્કળ વરસાદ પડતો હોવાથી તેમના ઘરના છાપરા ઢાળવાળા હોય છે તો આ બંને બંને વચ્ચે બંને વચ્ચેના ઘર ઘર વચ્ચે કે આ જે ઢાળવાળા પતરા છે એ બે વચ્ચે સમાનતા જોવા મળે છે આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે તો મનાલી વિસ્તારમાં ખૂબ ખૂબ જ વરસાદ પડે છે બરાબર તથા બરફ પણ પડે છે તો અહીં ઢાળવાળા છાપરા હોવાથી વરસાદનું પાણી કે બરફ છાપરા પર જમા થવાને બદલે ઝડપથી નીચે વહી જાય છે તો ઢાળવાળા છાપરાનો ઉપયોગ કરવામાં આવે છે હવે આગળ જોઈએ કે પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે તો બાળકો તમે પણ પાકા મકાનમાં રહો છો એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે પાકા મકાનમાં રહેવાથી કયો કયો લાભ થાય છે તો આપણે જોઈએ કે પાકા મકાનમાં રહેવાથી પાકું મકાન આપણને ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે તેમજ પાકા મકાન આપણને ચોરી લૂટફાટની બીક રહેતી નથી તેમજ જોઈએ આપણે કે જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો ડર સતાવતો પણ નથી પાકા મકાનમાં આપણે અને આપણું કુટુંબ સુખ શાંતિથી રહી શકીએ છીએ વાવાઝોડા કે તોફાનથી પણ આપણને કશું નુકસાન થતું નથી પાકા મકાનમાં રહેવાથી આપણા જાનમાલનું રક્ષણ એટલે કે જાન જાનમાલનું રક્ષણ થાય છે આપણું પોતાનું રક્ષણ થાય છે અને આપણે પાસે જો ઢોરો ઢોરો હોય તો એનું પણ રક્ષણ થતું હોય છે જેથી પાકા મકાનમાં રહેવાના ઘણા બધા લાભ છે હવે જોઈએ આપણે મિતાલીને અનુજે શું કહ્યું આપણે બે વિદ્યાર્થીઓના બે વિદ્યાર્થીઓનો પરિચય મેળવ્યો હવે મિતાલી અને અનુજનો પરિચય જોઈએ આપણે સાંભળીએ મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે બરાબર તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ ભૂપેને કહ્યું ઓ કેટલા ઊંચા મકાન તમે લોકો કેવી રીતે ચડો છો એમ કોણ પૂછે છે ભૂપેન પૂછે છે મિતાલી અને અનુ અનુજને પૂછે છે કે તમે આ મિતાલીના અનુજે મોટા ઊંચી ઊંચી બિલ્ડિંગો ફોટામાં બતાવ્યા તો ભૂપેન પૂછે છે કે તમે આ મૂલ્ડીમાં કઈ રીતે ચડો છો હવે આપણે આગળ જોઈએ કે બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે તો આપણે બધાને ખબર છે કે બહુમાળી મકાનો ઉપર જવા માટે પગથિયાની વ્યવસ્થા પણ હોય છે તેમજ લિફ્ટની વ્યવસ્થા પણ હોય છે અહીંયા આગળ એક સૂચના આપેલું છે તે આપણે વાંચીએ આપણને અહીંયા જાણવા જેવું આપેલું છે આપણે જોઈએ નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરમાં કામની શોધમાં આવે છે આ લોકો શહેરમાં સ્થાયી થાય છે અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે એટલે એમના રહેઠાણ ખૂબ નાના નાના હોય છે અને મોટી મોટી બિલ્ડિંગોની અંદર તેમને રહેવું પડે છે ઘણા લોકો પાસે મકાન જ હોતા નથી તેઓ ઝુપરપટ્ટીમાં રહે છે કેટલાક પાસે ઘર પણ હોતું નથી આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય રોડ પર ફૂટપાથ પર સ્ટેશન પર એવી જગ્યા પર સૂઈ જતા હોય છે હવે આપણે આગળ જોઈએ કે માટીના મકાનમાં રહેનારે શું શું ધ્યાન રાખવું પડે તો માટીના મકાનમાં રહેવા માટે આપણે શું શું ધ્યાન રાખવું પડે તમે જોયું હશે કે ગામડાઓની અંદર કેટલાક હજુ એવા વિસ્તારની અંદર માટીના પણ મકાનો બનાવેલા જોવા મળે છે આ રીતના મકાનો તમને જોવા મળ્યા હશે તો આપણે શું ધ્યાન રાખવાનું હોય કે માટીના મકાનમાં રહેનારે કે તેને ગરમી ઠંડી અને વરસાદમાં હંમેશા સજાગ રહેવું પડે છે વધુ વરસાદ પડે તો માટીનું ધોવાણ થાય એટલે ભીત પડી જવાનો પણ ડર રહે તેથી ઘરની દિવાલોને વારંવાર લીપણી લીફવી પડતી હોય છે અને માટીના મકાનમાં જીવજંતુ કે હિંસક હિંસક પ્રાણીઓને પણ ડર રહે પછી જોઈએ વધુ વરસાદ કે વાવાઝોડાથી માટીના મકાનોને નુકસાન થવાનો પણ ડર રહે ચોરી કે લૂંટફાટ પણ સરળતાથી થઈ શકે તેથી જાગૃત રહેવું પડે માટીના મકાનમાં આપણે રહીએ તો આ બધી ધ્યાન આ બધી વસ્તુઓનો વસ્તુઓનું ધ્યાન આપવું પડે છે હવે આપણે જોઈએ કે કાશીરામે બધાને શું કહ્યું એ જોઈએ આપણે કે હું રાજસ્થાનથી આવું છું અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે રાજસ્થાનમાં ખૂબ ઓછો વરસાદ પડે છે અહીં ખૂબ જ ગરમી હોય છે અમે માટીના મકાનમાં રહીએ છીએ ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે છાપરા કાંટાવાળા ઘાસના બનાવેલા હોય છે આ પ્રકારના ઘર રાજસ્થાનની અંદર જોવા મળે છે કે તેઓ તેમની દિવાલો કેવી છે ખૂબ જાડી છે અને છાપરા તેમના કેવા હોય છે કાંટાવાળા ઘાસના હોય છે હવે જોઈએ કે તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું અલગ અલગ પ્રવૃત્તિઓ માટે જે બધી શાળાના બાળકો ભેગા થયા હતા તેમાં જૂથ બનાવેલા હતા તો જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે તમને ખબર છે ને રાસ ગરબા ડાન્સ નાટકો એ જે અલગ અલગ પ્રકારના જે પ્રોગ્રામ થાય છે તેમને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કહે છે જે આપણી સંસ્કૃતિને જાળવી રાખનાર પ્રોગ્રામો હોય છે બાળકોએ જુદા જુદા નૃત્ય રજૂ કર્યા તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કહવા અપાયું અમે ખૂબ જ મજા માણી પછી જોઈએ સાંજે અમે દાલ સરોવર ગયા અમે નાવડીમાં બનાવેલું ઘર નાવડીમાં બનાવેલું ઘર એને શું કહેવાય હાઉસ બોટ કહેવાય શું કહેવાય છે આને હાઉસ બોટ જોયું અમે શિકારમાં શિકારામાં બેઠા અને તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેસા માર્યા એ લોકો ક્યાં બેઠા કે સિકારામાં તેઓ બેઠા અને પાણીમાં ચલાવવા બાળકોએ કેટલાક હલેસા પણ માર્યા અમે વાદળો પર્વતો વચ્ચે ચાર ચિનાર જોયા પછી આગળ જોઈએ અહીં આપણે પ્રશ્ન આપેલા છે કે હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે તો આપણે જવાબમાં જોઈએ કે હાઉસબોટ પાણીમાં તરતી રહે છે જ્યારે બીજા મકાનો જમીન જમીન પર બાંધેલા હોવાથી એક જગ્યાએ સ્થિર હોય છે બરાબર અને આ રીતે હાઉસબોટ બીજા મકાનોથી અલગ છે જે હાઉસબોટ છે એ એક જગ્યા પરથી બીજી જગ્યા પર પણ જઈ શકે છે પાણીમાં તરીને જ્યારે જમીન પર બાંધેલા મકાનો જઈ શકતા નથી હવે બીજો જ પ્રશ્ન જોઈએ શું તમને એવા ઘરમાં રહેવું ગમે છે કેમ તો એનો શું આપણે તેનો જવાબ આપીએ કે હા અમને એવા ઘરમાં કે મકાનમાં રહેવું ગમે છે કારણ કે અમે મને હાઉસબોટમાં સવારી કરવાની ખૂબ જ મજા આવે છે હાઉસબોટમાં બેસી સરોવરમાં ફરવાનું તથા માછલીને જોવાની પણ મજા આવે છે હવે આપણે જોઈએ કે ચિત્રો અને જોડવાનું છે છે બરાબર કે અહીંયા ચિત્રો અને તમે જોયેલા ઘર અહીં દોરવાના છે તમે કયા કયા ઘર જોયા છે તમે ઝૂંપડી જોઈ છે તો અહીંયા દોરવાની બરફનું ઘર એને શું બીજું કહેવામાં આવે છે ઈગલું તંબુ ભૂંગો ભૂંગો જે ત્રણ ચાર માળનો હોય છે એને કહેવાય છે પછી બીજું હાઉસબોટ પછી ઘર જેવી હોડી બહુમાળી મકાનો બરાબર તો તમે જે પણ ઘર તમને દોરતા આવડે એ તમારે અહીંયા દોરવાના તો હવે આને શું કહેવાય છે તમને ખબર જ છે ને કે આને બરફનું ઘર કહેવાય છે એને શું કહેવાય ઈગલું શું કહેવાય ઈગલું અને આ શું છે તો એને ઘર જેવી હોડી કહેવાય છે આઉટ હાઉસ બોટ આપણે કઈ કીધું તો આઉટ બોસ આવું હાઉસ બોટ પણ એને કહેવાય પછી આ શું છે આને શું કહેવાય છે કે બહુમાળી મકાન અને આને શું કહેવાય આ ઘર આ ઘરને શું કહેવામાં આવે છે તો તંબુ શું કહેવાય છે તંબુ તંબુ જેવું દેખાય છે ને એટલે તમે જોઈને ખ્યાલ આવી જશે કે આને આ તંબુ છે પછી આ ઝૂંપડી અને આને શું કહેવામાં આવે છે આ કેવું ઘર છે તો ભૂંગો આને ભૂંગો કહેવાય આ ગોળ ગોળ રાઉન્ડ જેવું ઝુંપડી જેવું દેખાય છે એને ભૂંગો કહે છે હવે શું આપેલું છે કે તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેવા પર શું કરવાનું છે ખરું કરવાનું છે જો તમારી તમારું ઘર એટલે તમારું ઘર પાકું છે કાચું છે લાકડાના બનાવેલું છે કે પાક જે પણ જે પણ વસ્તુ વાપરીને બનાવેલું હોય ત્યાં શું કરવાનું છે ખરું કરવાનું છે કે તમારું ઘર કાચું હોય તો ઘાસ છાણનો ઉપયોગ થાય લાકડું સિમેન્ટ જો પાકું ઘર હોય તો સિમેન્ટનો ઉપયોગ થાય છે કેનવાસ લોખંડ પ્લાસ્ટિક ચૂનાના પથ્થર વાંસ ઈંટો કાચ પથ્થર હવે તમારું કયા પ્રકારનું ઘર છે એ પ્રમાણે તમારે અહીંયા ટીક કરવાનું તમારા પાડોશમાં ઘરો જુઓ બરાબર તે સાના બનેલા છે તેની યાદી બનાવો હવે તમારે શું કરવાનું છે કે તમારા આડો આડોશ પાડોશની આડોશી પાડોશ એટલે તમારા આજુબાજુ તો ઘરો હશે તો ત્યાં તમારે જોવાના છે ઘરોનું ઉલ્લંઘન કરવાનું છે કે તે સાના બનેલા છે અને તેની યાદી બનાવવાની છે પછી ઘર બનાવવા વપરાતી વસ્તુઓના નમૂનાનો સંગ્રહ કરવાનો છે ઘર બનાવવા માટે કઈ કઈ વસ્તુઓ વપરાય છે તેના કઈ કઈ બનાવવા વપરાતી વસ્તુઓનું શું કરવાનું છે તેનો નમૂનાનો સંગ્રહ કરવાનો છે જે આપણે અહીંયા જોયું છે એ બધી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે કહે છે હવે અહીં આગળ એક આપેલું છે કે ચાલો ઈટ બનાવીએ અહીંયા આપણે ઈટ બનાવવા માટે રીત આપેલી છે તો પહેલાં શું કરવાનું છે કે માટી એકઠી કરો પહેલાં શું લેવાનું માટી તેમાં પાણી ઉમેરી માટી ગૂંધવાની છે બરાબર ગયા ગયા પાટની અંદર આપણે માટીમાંથી માટીમાંથી વસ્તુ બનાવતા શીખ્યા હતા એ જ રીતે આ પાટની અંદર આપણને ઈટ બનાવતા શીખવાડે છે કે તેમાં પાણી ઉમેરી માટીને ગૂંધવાની છે ખાલી દીવા દીવાસળીની પેટી ભરો અને દબાવો સુકાઈ ત્યારબાદ કાઢી લો તમારી નાની ઈંટ તૈયાર નાની રમકડા જેવી ઈટ તૈયાર થઈ જશે તમારી બનાવેલી ઈંટોને રંગ કરો તેમના પર તમારું નામ લખો બધી ઈંટો રંગીન રંગીન ઘર બનાવવા ઉપયોગમાં લો આ ઘરના છાપરાને સજાવો તો નાનકડી ઈંટો બનાવવાની છે અને નાનકડું ઘર પણ બનાવવાનું છે જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રોનો સંગ્રહ કરો અથવા દોરો એક સુંદર ચાર્ટ બનાવવા તેનો ઉપયોગ કરો તમારા વર્ખંડમાં મૂકો જો તમને એવો બધો શોખ હોય કે અલગ અલગ પ્રકારના ચિત્રનો સંગ્રહ કરવાનો તમને શોખ હોય તમે તેનો સંગ્રહ કરી શકો છો તેનો ચાર્ટ બનાવી શકો છો એનું ચિત્ર પણ દોરી શકો છો બાળકો આ પાઠની અંદર આપણે અલગ અલગ વિસ્તારના ઘરો વિશે આપણે ભણ્યા હવે આપણો આ પાઠ અહીં પૂરો થાય છે